નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આજે 7/11/2019 અને ગુરુવારના દિવસે લઈને આવ્યો છું આપની યાદ વિશે. તો મિત્રો, મેષ રાશિથી માંડી મીન રાશિ સુધી દરેક જાતકોને આજનો દિવસ કેવો જશે તે માટેની ખાસ માહિતી લઈને. તો વાલા મિત્રો, વાલા પ્રિયજનો, મેષ રાશિ કયા જ્યોતિષની અંદર પ્રથમ રાશિ બતાવવામાં આવી છે, તો આજના દિવસે મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ તેમને દાંપત્ય જીવનમાં સારો વ્યતીત થાય, પત્ની દ્વારા સારો લાભ જણાય, તેમજ આજના દિવસે દત્તાત્રેયના દર્શન કરવાથી વધુ લાભ જણાય. આજના દિવસે તમારે ચણાના લોટની અંદરથી બનાવેલી કોઈપણ ખાદ્ય પદાર્થની વસ્તુઓનું દાન ગરીબોને કરવાથી આજનો દિવસ તમારો સુંદર રીતે વ્યતીત થાય. આજનો દિવસ તમારે સારો બનાવવો હોય તો લીલા વસ્ત્રો ધારણ કરવા જરૂરી છે. બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. તો વૃષભ રાશિના વ્યક્તિએ આજના દિવસે તમારું આરોગ્ય સંભાળવું જરૂરી છે, અકસ્માતથી સાચવવું જરૂરી છે, તેમજ શેરબજાર સટ્ટાથી પણ સંભાળવું. આજના દિવસે ખાનપાનમાં નિયમિતતા રાખવી જરૂરી છે, તેમજ આજના દિવસે તમારે લાલ વસ્ત્રો ધારણ કરવાથી અને ચણાના લોટનું મિષ્ટાન ગરીબોને અર્પણ કરવાથી, ગરીબોને દાન કરવાથી આજનો દિવસે તમારો સારો વ્યતીત થાય. ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે તમારે શુભ દિવસ માનવામાં આવ્યો છે. આજના દિવસે તમારે અચાનક સારા નાણાંનો લાભ જણાય, તેમજ આજના દિવસે તમારી આર્થિક વ્યવસ્થા સારી જણાય. આજના દિવસે ધંધા અને વેપારમાં સફળતા જણાય. આજના દિવસે ડાર્ક અને બ્લુ કહેતા વાદળી વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો પરમ મંગલમય સારો જઈ શકે છે. ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે વેપારમાં સફળતા સારી જણાય. આજના દિવસે ભાગ્યોદય સારો જણાય, તેમજ આજના દિવસે તમારે કોઈપણ જગ્યાએથી સુખ શાંતિ અને સમૃદ્ધિ રૂપી સારા સમાચારોની પ્રાપ્તિ થાય, તેમજ આજના દિવસે યંત્ર સુખ પ્રાપ્ત થાય. આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો પરમ મંગલમય જાય. ત્યાર પછી સિંહ રાશિની વાત કરીએ તો આ પાંચમી રાશિ છે. ત્યાર પછી આ પાંચમી રાશિની અંદર સિંહ રાશિના જાતકોને આજનો દિવસ પરિવારનું સુખ, આર્થિક સ્થિતિ મજબૂત બને. આજના દિવસે તમારે દેવું પણ ઓછું થાય. આજના દિવસે ચિંતા, સંતાન ચિંતા દૂર થાય, નોકરી ધંધા વેપારમાં વૃદ્ધિ થાય, અને આજનો દિવસ તમારે સારો પસાર કરવો હોય તો પિંક વસ્ત્રો સવારથી ધારણ કરવાથી આજનો દિવસ તમારો પરમ મંગલમય નીવડે. ત્યાર પછીની વાત કરીએ કન્યા રાશિ. તો આજના દિવસે કન્યા રાશિવાળાએ આજના દિવસે તમારો દિવસ સારી રીતે પસાર થઈ શકે છે. આજના દિવસે વિવાહ તેમજ વિવાહના સારા સમાચારોની પ્રાપ્તિ થાય, તેમજ અધૂરા તમારા કામ પૂરા થવાનો સંભવ છે. આજના દિવસે વિવાહ સુખની ઈચ્છા પૂર્ણ થાય, તેમજ આજના દિવસે ધન પ્રાપ્તિ પણ સારી જણાય, ભાગ્યોદય પણ સારો જણાય. આજના દિવસે પોતાના માટે પૈસા વપરાય, તેમજ આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સુખમય અને શ્રેષ્ઠમય જઈ શકે છે. ત્યાર પછી તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે પિતૃ સંપત્તિ દ્વારા સારા લાભ જણાય, તેમજ પિતૃ સંપત્તિ દ્વારા ચાલેલા વિવાદ પડતા કાર્યોની અંદર, વિવાદાસ્પદ કાર્યોમાં સમાધાનની પ્રાપ્તિ થાય. આજના દિવસે નવા આયોજનો તેમજ નવા કાર્યોની અંદર તમને લાભ જણાય, તેમજ આજના દિવસે સન્માન તથા સુખ પ્રાપ્ત થાય. સંતાનોની ચિંતા રહે, પણ આજના દિવસે ગ્રે કહેતા તમારે ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો પરમ મંગલમય નીવડે છે. ત્યાર પછી વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિએ જ્યોતિષની આઠમી રાશિ બતાવવામાં આવી છે. મિત્રો, તો આજના દિવસે વિવાદાસ્પદ કાર્યોની અંદર તમારે સાવધાન થઈને રહેવાનું છે. આજના દિવસે તમારા જૂના બગડેલા સંબંધો છે તેને સુધારવાનો આજનો દિવસ બહુ સારો છે, એટલે બગડેલા સંબંધોને સુધારવા માટેનો આજે પ્રયત્ન કરો, તેમજ મિત્રો દ્વારા તમને લાભ થઈ શકે છે તો મિત્રો દ્વારા તમે સંપર્કમાં રહો, તેમજ આજના દિવસે તમારે કાનૂની કાર્યવાહીથી બચવાની જરૂર છે. મિત્રો, આજના દિવસે તમારે સંબંધ સુધારવા માટે યથાર્થ પ્રયત્નો કરવાના છે. આજના દિવસે તમારે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો પરમ મંગલમય નીવડી શકે છે. તો મિત્રો, નવમી રાશિ કહેતા ધનરાશિની વાત કરીશું. તો આજનો દિવસ ધનરાશિના જાતકો વિશે શારીરિક બીમારીઓની તકલીફ જણાય, પરંતુ આજના દિવસે સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ રહેશે. આજના દિવસે તમારે આજના દિવસે બીમારીના લીધે ખર્ચ વધવાની શક્યતાઓ ચોક્કસ રહેશે, પણ આજના દિવસે ચણાના લોટથી સ્નાન કરવાથી
તમારો આ બધા પ્રશ્નોની અંદરથી નિકાલ મળશે. ચોક્કસ આજના દિવસે તમારે બિસ્કિટ અથવા ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો જાય શકે તેમ છે મિત્રો. ત્યાર પછી વાત કરીશું મકર રાશિ. તો મકર રાશિના જાતકોને આજના દિવસે તમારે સુખ તથા યંત્ર તથા સાધનોનો વધારો જણાય તેમજ આજના દિવસે તીર્થયાત્રા તથા સત્સંગ ભક્તિ તેમજ આવા બધા કાર્યોની અંદર સારો લાભ થઈ શકે છે. આરોગ્ય સારી રીતે સંભાળવાની જરૂર છે મિત્રો. આજના દિવસે પરિવારમાં સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ આપનો પરમ મંગલમય સારી રીતે જઈ શકે છે. ત્યાર પછી વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના વ્યક્તિઓએ આજના દિવસે માન સન્માન પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. ત્યાર પછી કીધું કે વિવાહ ક્ષેત્રના કાર્યોની અંદર પણ સારો લાભ થઈ શકે છે. ત્યાર પછી આ સમયમાં વિવાહ યોગ બની શકે છે. વાણીની અંદર ખૂબ સંયમ રાખવો. વાણી દ્વારા હલકા શબ્દોનો ઉપયોગ કરવાથી તમને ચોક્કસ નુકસાન થઈ શકે છે. ત્યાર પછી આજના દિવસે તમારે સારો પસાર કરવો હોય તો આજના દિવસે પિંક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો જઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ મીન રાશિ. તો મીન રાશિના જાતકોએ આજનો દિવસ સારો પસાર કરવો હોય તો વેપાર નોકરીમાં સારો લાભ જણાઈ શકે છે. નોકરીવાળાને સારા પ્રમોશનની પ્રાપ્તિ થઈ શકે છે. ત્યાર પછી નોકરીવાળાને સારો લાભ થઈ શકે છે તેમજ વેપારવાળાને પણ આજનો દિવસ સારો જણાઈ શકે છે. આજના દિવસે તમારા પરિવારની અંદર સારો તમે પસાર કરી શકો છો. પરિવારની અંદર સુખ અને શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. આજના દિવસે ચણાની દાળ ગોળનું ભોજન ગાયને અર્પણ કરવાથી તમારો દિવસ આજે સારો પસાર થઈ શકે છે. આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવાથી તમારા દિવસની અંદર સારી અને ખૂબ સરસ રીતે તમારી ઈચ્છાઓ દરેક પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો મેષ રાશિથી મીન રાશિવાળા વ્યક્તિઓને આજના દિવસે મેં જે પણ ઉપાય બતાવ્યા ને આજનો દિવસ તમારો કેવી રીતે પસાર કરવો તે મેં જણાવ્યું. વધુમાં વધુ અમારી આ ચેનલને બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો અને દરરોજ જોવો અમારી સાથે આપની આ જ વિશે અને તમારા દરેક સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે અમારી ZS TVની અંદર તમે અમારા બધા પ્રોગ્રામ જોઈ શકો છો. અસ્તુ શ્રીહી.